અને આમ જે ભારતનો વારસો છે એ ભારતના પ્રાચીન જે લોકો હતા એમના તરફથી મળ્યો છે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ બરાબર ભારતનો વારસો છે સમૃદ્ધ છે ભારતની ત્રણેય બાજુ સમુદ્ર એક બાજુ હિમાલય આવેલો છે બરાબર લોકોએ આ જ દિવસ સુધી કલા કૌશલ્ય દ્વારા ઘણું બધું પ્રાપ્ત કર્યું છે એટલે ભારતનો વારસો છે એ વૈવિધ્ય વારસો છે એટલું બધું આપણે ઇમ્પોર્ટન્ટ જે છે એ પ્રસ્તાવના છે એટલે થોડું એને જલ્દીથી આગળ વધારીશું સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત દેશ કે સમાજમાં કાળક્રમે સમય સંજોગો અનુસાર બદલાતા જીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર વગેરે અમુક અમુક જે છે ઇમ્પોર્ટન્ટ છે એ જ ટૉપિકના નામ લેવું છું બરાબર ધાર્મિક પરંપરાઓ રહેણીકણી વગેરે આપણે ભગવદ્ ગીતામાં પણ કીધેલું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે એટલે સમય જતાં જે પરિવર્તન આવ્યા અને એના લીધે સાંસ્કૃતિક વારસાનો ઉપયોગ થયેલો છે ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે હજારસો વર્ષો પુરાણો છે જેમ કે આપણો પાષાણ યુગ પોચ હજાર વર્ષ પહેલાંનો છે અને આપણે આજે પણ પ્રતિજ્ઞામાં કહીએ છીએ કે ભાઈ હું મારા દેશને ચાહું છું એના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એટલે કે મારો દેશ છે એ મને ગમે છે અને એનો જે વારસો છે એના પ્રત્યે મને ખૂબ જ ગર્વ છે વૈવિધ્ય એટલે શું તો વિવિધતામાં એકતા ધરાવતો અને સમૃદ્ધ છે સમૃદ્ધ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ભારત છે એ બે પ્રકારનો વારસો ધરાવે છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પ્રાકૃતિક વારસો એટલે શું તો પ્રકૃતિ પર્યાવરણ માનવ જીવન વગેરે અને પ્રાકૃતિક વારસાની અંદર શું શું આવે તો પ્રાકૃતિક વસ્તુઓ બધી આવી જાય નદીઓ ઝરણા સાગરો દરિયા કિનારા જમીનના મેદાનો ખીણ પ્રદેશો રણો પર્વતો વૃક્ષો વનસ્પતિ જીવજંતુ ઋતુ પક્ષી આ બધા જે કુદરતી રીતે આપણને મળેલા છે એ બધા જ આવી જાય ઋતુઓ આબોહવા બધું જ બરાબર હવે આમાં ખાસ આપણે જોવાનું છે ભૂમિ દ્રશ્યો તો ભારતની અંદર અલગ અલગ પ્રકારની ભૂમિ આવેલ છે ક્યાંક ખીણો છે ક્યાંક મેદાનો છે ક્યાંક પર્વતો છે ક્યાંક ખંડ પર્વતો આવેલા છે વગેરે બરાબર ક્યાંક નદીઓથી જે ભૂમિનો વિસ્તાર છે એ નીચાણ વાળો આપણને જોવા મળે છે જ્યાં બારે માસ પાણીથી સમૃદ્ધ રહેતો હોય છે તરાઈના જંગલો આવેલા છે પછી અમરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા યાત્રાધામો આવેલા છે નંદા જેવી જેવા શિખરો આવેલા છે ભારતની અંદર હિમાલયનું ખૂબ જ મહત્ત્વ છે આબોહવાની દૃષ્ટિએ અને આમ પણ નદીઓ તો ભારતની અંદર ઘણી બધી નદીઓ આવેલ છે જેમ કે સિંધુ ગંગા યમુના સરસ્વતી નર્મદા ગોદાવરી કૃષ્ણ કાવેરી જેવી ઘણી બધી નદીઓ છે એ લોકજીવનની અંદર ખૂબ જ પ્રગાઢ અસરો ઉપજાવી છે કારણ કે નદી વગર પાણી ન મળે અને પાણી વગર કોઈ પણ પ્રાણી છે એ જીવિત રહી શકે નહીં અને વનસ્પતિ પણ જીવિત રહી શકે નહીં કારણ કે પીવાનું ઘર વપરાશનું સિંચાઈ માટે વીજળી માટે ખેતી માટે જળમાર્ગ માટે માટીના વાસણો બનાવવા માટે મકાનો બનાવવા માટે લીંપણ માટે બધી જ જગ્યાએ એટલે કે જીવિત રહેવા માટે આપણે પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે અને આ બધું જ પાણી નદીઓ પૂરું પાડે છે એટલા માટે નદીઓને લોકમાતા પણ કહેવામાં આવી છે એના પછી આપણે વનસ્પતિ જીવનની વાત કરીએ તો ભારતની અંદર વડ પીપળો તુલસી વગેરેની પૂજા જૂના સમયથી કરવામાં આવે છે કારણ કે જો વૃક્ષો ન હોય તો પ્રાણીઓ ન હોય અને પ્રાણીઓ ન હોય તો જીવસૃષ્ટિનો અંત આવી જાય છે કારણ કે વૃક્ષમાંથી આપણે અનાજ કઠોળ તેલીબિયા વગેરે ઘણા બધા એવા પાકો મેળવી શકીએ છીએ ઔષધીય વનસ્પતિઓ જેમ કે રડોદ આંબળા બહેડા કુંવરપાંટું તુલસી અરડુશી લીમડો વગેરે ઘણી બધી ઔષધિઓથી આપણા રોગો મટાડી શકીએ છીએ તેમજ તંદુરસ્ત રહી શકીએ છીએ મોગરો ગુલાબ કમળ ડમરો સૂરજમુખી ચંપો નિશા ગંધા વગેરે ઘણી બધી એવી વનસ્પતિઓ આવેલી છે જેના પુષ્પોથી આપણે ડેકોરેશન પણ કરી શકીએ છીએ મતલબ ડેકોરેશન કરવામાં પ્રસંગોમાં ઔષધિઓમાં પોષણમાં બધી જ જગ્યાએ વનસ્પતિનું ખૂબ જ મહત્ત્વ હોવાથી વનસ્પતિઓનો પણ અસરકારક પ્રભાવ રહ્યો છે વન્યજીવન તો આપણે પ્રાચીન સમયથી ભારત દેશથી પ્રકૃતિ પ્રેમી સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહ્યો છે એમાં બધા જ તમારા પ્રાણીઓના નામ લખી દેવાઘ સી હાથી ગેડોરી શિયાળ રીંજ હરણ રોજ સસલા સાબર અજગર સાપ નાગ નોળિયા કોશ આવડી જેવા બધા જ જે સજીવો છે એ ભારતની અંદર જોવા મળતા હોય છે અને વિશ્વની અંદર આખા એશિયાની અંદર જો ગીરના જંગલની અંદર સિંહ જોવા મળે છે બીજે ક્યાંય સિંહ જોવા મળતો નથી એ પણ આપણા માટે ગર્વની બાબત છે હવે માણસો છે એ ઘણા લોકો છે એ પ્રાણીઓનો શિકાર કરતા હતા અને એને અટકાવવા માટે લોકોએ શું કર્યું તો કે ભાઈ વાઘ છે કોઈ દેવીનું વાહન સોરી અંબેમાનું વાહન છે એવી રીતના મોર પછી મગર કરૂડ દરેકને દેવદેવતીઓના વાહન તરીકે સ્થાન આપી દીધું એટલે કોઈ એનો શિકાર કરે નહીં પછી આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ ચારશી ઘોડો હાથી અને બળદની આકૃતિ મૂકી છે એટલે એ આપણી જે પ્રાણી પ્રેમ છે એ દર્શાવવામાં આવ્યો છે બરાબર પછી ભારતનો સાંસ્કૃતિક વારસો છો તો આટલી ઘડી જે આપણે ભણ્યા એ પ્રાકૃતિક વારસો હતો અને પ્રાકૃતિક વારસો એટલે શું તો જે પ્રકૃતિથી સમૃદ્ધ હતો નેચરલ કુદરતી હતો જેમાં આપણે પહેલાં શું યાદ રાખવાનો મુદ્દો પાણી બરાબર પાણી હોય એના પછી પાણી હોય તો જંગલ હોય એટલે કે વન્ય જી સોરી વન્ય વનસ્પતિ અને જંગલો હોય એટલે વન્યજીવો હોય એટલે વન્યજીવો યાદ રાખવાના એટલે મતલબ પ્રાકૃતિક વારસામાં આપણે ત્રણ મુદ્દા યાદ રાખવાના પાણી પાણી છે તો જંગલો એટલે કે વનસ્પતિઓ અને વનસ્પતિ છે તો વન્યજીવો ભારતનો સાંસ્કૃતિક વારસો તો ભારતે જગતને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે સાંસ્કૃતિક વારસો એટલે શું તો માણસે પોતાની કુને બુદ્ધિ ચાતુર્ય આવડત કલા કૌશલ્ય દ્વારા જે પણ મેળવ્યું છે એ બધું સાંસ્કૃતિક વારસો કહેવાય છે વર્ષોથી આપણે ત્યાં અલગ અલગ પ્રજાઓ ભારતમાં આવી અને ભારતના વારસાથી આકર્ષાઈ અને વસેલી અને તે પાછા જતા રહ્યા પણ એમનો સાંસ્કૃતિક વારસો છે એ થોડો થોડો મૂકતા ગયા ભારતની અંદર પાષાણ યુગ જે પાંચ હજાર વર્ષ પહેલાં હતો એમાં પણ શિલ્પ સ્થાપત્યની કળા પ્રાચીન હતી બરાબર હવે સિંધુ ખીણની જે સંસ્કૃતિના પુરાતન અવશેષો છે એ પણ પાંચ હજાર વર્ષ જૂના છે જે પણ એક આપણા સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે બરાબર દેવદેવીઓની પ્રતિમાઓ માનવ શિલ્પો પશુઓ રમકડા દાઢીવાળા પુરુષનું શિલ્પ નતરકીની મૂર્તિ આ બધાથી આપણને ખબર પડે કે એ જમાનાના જે લોકો હતા એ પણ આવા શિલ્પ સ્થાપત્ય કરી શકતા હતા અને આપણને ગૌરવ થવું જોઈએ આજક્રમમાં મૌર્ય યુગની મૌર્યયુગની ઊંધાકમળની આકૃતિ ઉપરસી અને વૃષભનું શિલ્પ બુદ્ધની પ્રજ્ઞા પરંપિતાનું શિલ્પ સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા વગેરે ઘણા બધા આપણને જે ઉત્ખનન દરમિયાન જે વસ્તુઓ મળી છે એના ઉપરથી આપણે કહી શકીએ કે જૂના સમયમાં લોકો પણ જે હતા એ પણ સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ હતા હવે આપણા સાંસ્કૃતિક વારસામાં આવે શું શું તો મંદિર શિલાલેખો એટલે કે શિલા ઉપર કોતરેલા લેખો શિલાઓ એટલે કે પથ્થરો સ્તૂપો વિહારો ચૈત્યો મકબરા મસ્જિદ કિલ્લા ગુંબજ રાજમહેલ વગેરેનો આપણે એમાં સમાવેશ કરી શકીએ છીએ સાથે સાથે દરવાજા ઇમારત ઉત્ખનન કરેલા સ્થળો ઐતિહાસિક સ્મારકોનો પણ સમાવેશ થાય છે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ દાંડી બારડોલી વર્તા શાંતિ નિકેતન આ બધા સ્વતંત્ર સંગ્રામ સાથે જોડાયેલા છે દિલ્હી વગેરે સાંસ્કૃતિક વારસામાં આપણે એને સમાવેશ કરી શકીએ છીએ પછી બીજું શું શું કરી શકીએ આ તો બધું સ્થાપત્ય હતું એના સિવાય ભાષા લિપિ અંકો શૂન્યની શોધ ગણિત પંચાંગ ખગોળ લોખંડ સાહિત્ય ધર્મ યુદ્ધશાસ્ત્ર રથ રાજ્ય શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ધર્મો ગણતંત્ર એટલે કે બંધારણ ન્યાયતંત્ર વિધિ વિધાન કાયદા આ બધું જ આપણે અંદર સમાવેશ કરી શકીએ તો તમે કહેશો સાહેબ આટલું અમારે યાદ કેવી રીતના રાખવું તો એક વસ્તુ એ રાખવાનું માનવે જે 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 નિર્માણ કર્યું છે એ બધું જ લખી દેવાનું સાંસ્કૃતિક વારસામાં હવે આપણે આખા દેશનો તો સાંસ્કૃતિક વારસા વિશે થોડો હાઈલાઈટ મેળવી લીધી પણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે શું તો ગુજરાતની અંદર અલગ અલગ જે જોવાલાયક સ્થળો છે એના વિશે વાત કરીએ પહેલાં આપણે પૌરાણિક અથવા ઉત્ખનન કરતા ચાર સ્થળો જે મળી આવે એ ખાસ યાદ રાખવાના લોથલ જે અમદાવાદ પાસે ધોળકા તાલુકામાં આવેલ છે રંગપુર જે લીંબડી તાલુકામાં આવેલ છે સુરેન્દ્રનગરમાં ધોળાવીરા જે કચ્છ જિલ્લામાં આવેલ છે અને રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટમાં આવેલ છે આ ચાર વસ્તુ યાદ રાખવાની એના સિવાય વડનગરનું કીર્તિ તોરણ જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ જે અહીંયા ચિત્રમાં તમને રહ્યો છે મોઢેરાનું સૂર્યમંદિર કણકરાએ જોયું છે ચાંપાનેરનો દરવાજો સિદ્ધપુરનો રુદ્રમહાલય વિરમગામનું મુનસર તળાવ અમદાવાદની જામા મસ્જિદ ઝૂલતા મિનારા સીધી સિરની જાળી અઠીસિંગના દેરા પાટણનું સહસ્ત્રલિંગ તળાવ વડોદરાનો રાજમહેલ જૂનાગઢનો મહાબદખાનનો મકબરો નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે આમાંથી જેટલા યાદ રાખો એટલા રાખી દેવાના ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાધીશનું મંદિર એટલે કે દ્વારકા જે બધાને ખબર જ છે ત્યાં જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ પણ આવેલી છે અને બાર જ્યોતિર્લિંગો પૈકી સોમનાથનું મંદિર પણ આવેલું છે ગુજરાતમાં જે સોમનાથનું મંદિર છે એ દરિયા કિનારે આવેલું છે અને ઉત્તરની અંદર ગુજરાતમાં અંબાજી પછી મહેસાણા જિલ્લામાં બહુચરાજી પાવાગઢમાં મહાકાળીમાં ઉનાવામાં મીરદાતા જે મહેસાણા જિલ્લામાં આવેલ છે જૈન ધર્મ પાલિતાણા જે ભાવનગર જિલ્લામાં આવેલ છે રણછોડરાયજીનું મંદિર જે ડાકોરમાં આવેલું છે રણછોડરાયને બીજા નામે ઠાકર નામથી ઓળખવામાં આવે છે એટલે કે ડાકોરના ઠાકોર જેવું એક ગીત પણ છે શામળાજીનો મેળો જે અરવલ્લી જિલ્લામાં ભરાતો હોય છે શામળાજીના મેળે રણઝણિયું રે પેજણિયું વાગે આવું એક ગીત છે વગેરે તીર્થ સ્થાનો ભારત સોરી ગુજરાતમાં આવેલા છે ગુજરાતની અંદર ધાર્મિક સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં જોઈએ તો પોળો વિજયનગર જે જંગલ અને એક પ્રાકૃતિક આપણને નેચરલી અને શાંતિ આપે એવો એક પ્રવાસન સ્થળ છે પતંગોત્સવ અને કાંકરિયા કર્નિવલ અમદાવાદ તાનારીરી મહોત્સવ વડનગર ઉત્તરાધ નૃત્ય મહોત્સવ જે મોઢેરામાં આવેલ છે અને રણોત્સવ જે કચ્છમાં આવેલ છે સ્વાભાવિક છે તમે કહેશો સાહેબ આ બધું યાદ કેવી રીતના રાખો તો પતંગ ઉત્સવ કયો થાય અમદાવાદમાં જ થાય બરાબર કાંકરિયા ક્યાં આવેલું અમદાવાદમાં એટલે ત્યાં જ થાય તાનારીરી મહોત્સવ તાનારી તળાવ કે આવેલું છે વડનગર તો ત્યાં જ થવાનો છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ જે ઉત્તર ગુજરાતમાં આવેલું મોઢેરા ત્યાં થાય રણ કે આવેલું કચ્છમાં તો રણોત્સવ કયો થવાનો કચ્છમાં જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો પણ અહીંયા આપેલા છે એકવાર વચ્ચે લેવા ગુજરાતના મેળાઓ તો મોઢેરાનો મેળો મોઢેરામાં બહુચરાજીનો મેળો બહુચરાજીમાં શામળાજીનો મેળો શામળાજીમાં બધા સેમ ટુ સેમ છે ગરીપુનમનો મેળો અંબાજી ભવનાથનો મેળો ગિરનાર તાનેટરનો મેળો સુરેન્દ્રનગર પડિયાદનો મેળો પડિયાદ નકળંગનો મેળો કોળિયા માધવપુર નો મેળો માધવપુરનો મેળો ઉનાવા ડાંગ દરબારનો મેળો આહવા મેળો ગરબાડા કાર્તિકી પૂનમનો મેળો સોમનાથ અને ભંગુરિયાનો મેળો ક્વા મોઢેરા સૂર્ય મંદિર આવેલ છે ત્યાં મેળો ભરાય છે બહુચરાજી નો મેળો જે બહુચરાજી માતાના મંદિરે ભરાય છે શામળાજી નો મેળો જે હાલજ મેં ગીત ગાયું તો શામળાજી ભરાય છે ભાદ્રવી પૂનમ નો મેળો અંબાજી ભરાતો હોય છે ભવનાથનો મેળો જે ગિરનાર ની અંદર ભરાતો હોય છે જે માવદ નોમથી બારસ સુધી ભરાતો હોય છે એટલે કે શિવરાત્રિ આગળ આગળ કારણ કે ત્યાં ભગવાન શિવનું મંદિર આવેલું છે તરણેતરનો મેળો જે ભાદ્રવાસુ સુદ ચોથથી છઠ સુધી ભરાતો હોય છે જે હમણાં જ ભરાઈ ગયો પડિયાદનો મેળો જે અમદાવાદમાં ભરાતો હોય છે નકળંગનો મેળો ભાવનગરમાં ભરાય છે જે ભાદ્રાવશ અમાવાસના એટલે કે નવરાત્રિના એક દિવસ આગળ માધવપુરનો મેળો જે માધવપુરની અંદર એટલે કે પોરબંદરમાં ભરાતો હોય છે ત્યાં કૃષ્ણ ભગવાનના રુકમણી સાથે લગ્ન થાય એવું માનવામાં આવે છે વોઠાનો મેળો અમદાવાદમાં ભરાય છે જે સાત નદીઓના સંગમ સ્થાને હોય છે આમ અલગ અલગ મેળાઓ છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ભારતની ભૂમિની અંદર અલગ અલગ આવેલા લોકો તો નેગ્રિટો છે એ પ્રાચીન સૌથી આવેલા છે જેને અપસીઓ પણ કહેવાય છે જે બલુચિસ્તાનના રસ્તેથી આવેલા અને આમ તો બધા જ જે આપણા પૂર્વજો છે એ કઈ જગ્યાએથી આવેલા છે પૂર્વ દક્ષિણ આફ્રિકામાંથી અને ત્યાં છ થી સાત જાતિ ભારતની અંદર આવેલી છે હવે આ નેગ્રિટોથી પોચ ચારથી પોચ ફૂટ ઊંચા અને વાંકડીયા વાળ ધરાવે છે ઓસ્ટ્રેલોડ પ્રજા જેને નિષાદ કહેવાય છે એ સેમ ટુ સેમ નેગ્રિટોના મોમાં છોકરા થતા હોય એવી રીતના જ હોય છે બધા મતલબ એક જેવા હોય છે તો રંગે શ્યામ લાંબુ કોળું માથું હોય છે ટૂંકું કદ ચપટું નાક જેવી શારીરિક વિશેષતા હોય છે આર્યમને નિશાદ કહેતા હતા ભારતની કોલ અને મુંડા જાતિના લોકો અસમની ખાસી પ્રજા નિકોબાર બ્રહ્મદેશ એટલે કે હાલનું જે મ્યાનમાર છે ત્યાં આજે લોકો જોવા મળતા હોય છે માટીના વાસણો બનાવવા ખેતી કરવી સૂત્ર કાપડ વણવું વગેરે એમના કામો હતા એના પછી દ્રવિડ લોકો તો આ ખાસ આપણે ભણવાનું છે જે મોહેજો દડોની સંસ્કૃતિના સર્જકો હતા અને પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર હતા બરાબર કે ભારતની અંદર ઉત્તર માંથી આવેલી આ પ્રજા હતી અને સાંસ્કૃતિક લક્ષણો એમના ખૂબ જ ટકી રહ્યા છે તેઓ દેવી રૂપે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા કરતા હતા એટલે શિવ ભક્ત હતા દીપધૂપ આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોય એવું મનાય છે જેઓ પશુ પૂજા પ્રકૃતિ પૂજા વગેરે કરતા હતા દ્રવિડોના મૂળ દેવો આર્ય શી કરી લીધા હતા અને તેમની સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા હતા સમય જતાં ઉત્તરોની અંદર પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડો છે એ ધીમે ધીમે આર્ય સંસ્કૃતિની અંદર વ્યાપ કર્યો હતો અને આંતરજાતય લગ્ન સંબંધો પણ બાંધ્યા હતા એટલે કે દ્રવિડ લોકો અને આર્ય લોકો વ્યવાહી થયા હોય એવું લાગે છે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી એટલે કે માતાનું જ ચાલતું હતું તેની અંદર તેઓએ અવકાશી ગ્રહો ક્ષેત્રો કલાઓ કાંતવું વણવું રંગવું હોડી વગેરે જેવા ક્ષેત્રોએ કામ કર્યું હતું અને આર્યોના પ્રભુત્વ બાદ તેઓ ધીમે ધીમે ઉત્તર ભારત સોરી દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને પછી ત્યાં સ્થિર થઈ ગયા તેમની ભાષા તો તમિલ તેલુગુ કન્નડ મલયાલમ જેવી ભાષાઓ બોલતા આજે પણ ભારતમાં લોકો વસે છે અન્ય પ્રજાઓ ઘણી છે મોગોલોઇડ આલ્પાઇન ઇનારી આર્મેનોઇડ એ થોડું થોડું વાંચી લેજો હવે આપણે ભણવા છે આર્યો વિશે કારણ કે ખાસ દ્રવિડો અને આર્યો વિશે આપણે વધારે ભણવા છે ભારતની આર્ય સભ્યતાના નિર્માતા એટલે આર્યો જે પ્રાચીન કાળમાં હિન્દુઓ કહેવાતા હતા અને એ જે જગ્યાએ વસતા હતા અને આર્યવ્રત નામ અપાયું હતું એટલે આજે પણ આપણા દેશનું નામ ઘણી વખત આર્યવ્રત પણ કહેવામાં આવે છે ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી એટલે સપ્તસિંધુ એ વિસ્તારનું નામ પણ આપેલું હતું બરાબર વૈદિક કાળમાં આર્યવ્રત વર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર અને વિંધ્યાચળ સુધી એમનો વિસ્તાર હતો સમકાલીન એટલે કે એમના કાળમાં જે પ્રજા હતી એના કરતાં એ વધારે વિકસિત હતા ભરત રાજા અને ભરતકુળના નામ ઉપરથી વિશાળ પ્રદેશ ભરતભૂમિ ભરતખંડ ભારત વર્ષ અને ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો તો એક પ્રકૃતિ પ્રેમી હતા એટલે કે પ્રકૃતિને વધારે પ્રેમ કરતા હતા વૃક્ષો પહાડો સૂર્ય વાયુ નદી વરસાદ વગેરેની પૂજા કરતા હતા એમણે ઋચાઓની પણ રચના કરી હતી વેદોની પણ રચના કરી હતી સમયાંતરે ધાર્મિક વિધિઓ પણ શરૂ કરી હતી આમ ભારતની અંદર વિશિષ્ટ સાંસ્કૃતિક તત્વો અપનાવીને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન એમના દ્વારા થયું હતું સમયાંતરે ભારતમાં આવેલી વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો થયા અને પ્રજાઓનું પછી રહેણી કેણી ભાષાઓ ધાર્મિક વિચારો વગેરેનો સમન્વય થતો ગયો ને આમ વિવિધતામાં એકતા દર્શાવતી આપણી સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી હવે આપણે વારસાનું જતન અને સંરક્ષણ કેવી રીતના કરવું તો આપણો સમૃદ્ધ વારસો છે વૈવિધ્યપૂર્ણ વારસો છે પણ એનું સંરક્ષણ તો કરવું પડશે ને કોઈ પણ મિલકત હોય આપણા દાદા તરફથી મળી હોય તો એનું આપણે સંરક્ષણ ન કરીએ તો શું થાય એનો નાશ થાય તો એમ આ વારસાનું પણ આપણે સંરક્ષણ કરવું જોઈએ તો અહીંયા ઘણી બધી ફરજો આપેલી છે જે તમારે એકવાર વોંચી લેવાની એકવાર વોંચી લેવાથી પણ યાદ રહી જશે તો અઢાર મિનિટની અંદર આ પાઠ પૂરો કરવાનો કોશિશ કરી છે કારણ કે ચાળીસ મિનિટનો પ્રેડ હોય અને પ્રેડના અડધા ભાગ કરતાં બે મિનિટ ઓછા સમયમાં આપણે પાઠ પટાયો છે બરાબર ફરીથી આપણે આ પાઠની અંદર તમારે શું શું યાદ રાખવાનું છે તો કે ભાઈ વારસો વારસાના બે પ્રકાર વારસો એટલે શું એ યાદ રાખવાનું તો કે ભાઈ સાંસ્કૃતિક વારસો બરાબર તો સાંસ્કૃતિક વારસો એટલે શું તો કે માનવ દ્વારા સર્જન પામેલો છે જેની અંદર આપણે શું યાદ રાખવાનું કયા કયા સ્થળોએ શું શું મળી આવ્યું કઈ જગ્યાએ કયા તહેવારો ઉજવાય છે કયા જોવાલાયક સ્થળો છે અને કઈ કઈ પ્રજાઓ આવી હતી પ્રાકૃતિક વારસામાં આપણે શું યાદ રાખવાનું તો પહેલાં પાણી એટલે કે નદીઓ પછી નદીઓ હોય તો શું અસ્તિત્વમાં આવે જંગલો એટલે કે વનસ્પતિઓ અને પછી જીવો તો આટલું આપણે યાદ રાખવાનું છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તમારે લાઈક કરવાનું ભૂલશો નહીં